આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા દરિયામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મુંદ્રા મધ્ય માછીમાર વસાહતમાં આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા એક જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમની ઉજવણી અમે સ્કૂલના બાળકો સાથે કરી, અહીંના માછીમાર ભાઈઓ સાથે પણ આની ઉજવણી મધદરિયે જઈ બોટો સાથે રાષ્ટ્રધ્વજ એક નાની બાળાના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, જેમાં અમારા અંકિતાબેન, કાંતાબેન, બટુકભાઈ, અમારા ગાંગીભાઈ, વનરાજસિંહ, અમારા હરેશગરભાઈ, વિજેન્દ્રસિંહ, ગજેન્દ્રભાઈ અને ભરતભાઈ દેડા, આ તમામ અમારો પરિવાર સાથે અહીંના જે અમારા મુંદ્રા તાલુકાના ઉપપ્રમુખ છે અબાસભાઈ, એમના દ્વારા ખૂબ સરસ મજાનું એક બોટનું અને આયોજન કરવામાં આવ્યું. નાના બાળકોને એક શિક્ષણની જે અમારી નીતિવાળી રાજનીતિ કરવાવાળી પાર્ટી છે, કેજરીવાલ સાહેબના વિચારધારા સાથે, એટલે અમે અમને શિક્ષણની એક નાનકડી કીટ આપી અને બધાને મીઠું મોઢું કરાવડાવી અને 26 જાન્યુઆરીની સરસ મજાની ઉજવણી અમે જિલ્લા કક્ષાની આજ રોજ મુંદ્રા મધ્યે કરેલી હતી. આ સાથે સાથે અહીં 26 જાન્યુઆરી 2001ના જે ભૂકંપ આવેલો ત્યારે જે લોકો મૃત પામ્યા હતા એ, અને હમણાં જ વડોદરાની અંદર જે 14 જેટલા બાળકો બોટની અંદર ડૂબ્યા, એ તમામનો એક નાનકડો શ્રદ્ધાંજલિનો પણ અહીં અમે કાર્યક્રમ રાખ્યો હતો. અહીંથી અમે તમામને આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આજરોજ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા મુંદ્રામાં માછીમાર વસાહત માં આવી અને અહીંયાના મધદરિયે, જે કદાચ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં કદાચ કોઈ રાજકીય પક્ષે પ્રથમ વખત ફ્લેગ હોસ્ટિંગ કરેલું છે, રાષ્ટ્રધ્વજ ફરકાવેલું છે, અને એના પાછળનું એક જ મોટિવ કહી શકાય, એ મોટિવ હતું કે આ વસાહત સુધી અન્ય રાજકીય પક્ષો અને સત્તાધીશો આવે અને જોઈ કે આપણા આપણા ગુજરાતનો એક ભાગ છે, આપણા આપણા કચ્છનો એક ભાગ છે. અમે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા એ દિવંગત આત્માઓને કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ લોકોને અમે અહીંયા અમારા વતી ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એ આત્માઓને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.